मित्रों आपणे अगाउ जे बे भाग जोया WH क्वेश्चन्स मां ए पछी आजनो एक त्रीजो भाग के जे भाग मां आपणे बे शब्दो वेर अने वेन आ बन्ने शब्दो जे छे ए WH क्वेश्चन्स मां ए क्यारे वपराय छे एना प्रश्नो केवी रीते बने छे अने एना जवाबो ए केवी रीते आपवामां आवे छे एना विशे समजवानुं छे। तो मित्रों वेर नो उपयोग जारे कोई स्थल विषय माहिती जोती छे कोई व्यक्ति ना कोई वस्तु ना कोई प्राणी ना जारे स्थल विषय नी माहिती जोती छे तो आपणे वेर थी प्रश्न बनावशुं अने जारे आपणे कोई समय नी माहिती जोती छे तो ए समय नी माहिती मेळवा माटे थई अने आपणे वेन थी ए प्रश्न बनावशुं। बराबर छे? तो प्रश्नो केवी रीते बनाववामां आवे छे प्रश्नोना जवाबो के केवी रीते तैयार करवामां आवे छे ए आपणे अत्यारना ए आ लेक्चरमां ए समजवानुं छे। सौथी पहेला आपणे समजशुं चोथा नंबरनुं वेर। WH क्वेश्चन्समां नंबर 4 वेर। बराबर? क्या वेर शब्द गुजराती आपणे क्या एवं के जोईए छे क्या एटले स्थल। बराबर? तमे क्या रहो छो ते क्या बैठो छे पुस्तक क्या मूक्यू छे। बराबर? आ प्रकारे जारे कोई व्यक्ति वस्तु प्राणी ना स्थल विषय एना સ્થાન વિશેની જ્યારે આપણે માહિતી મેળવવાની છે બરાબર એની જગ્યા વિશે સ્થાન સ્થળ જગ્યા જે આપણે કહીએ તો એના વિશેની જ્યારે આપણે માહિતી મેળવવાની છે તો આપણે વેરથી એ પ્રશ્ન એ તૈયાર કરીશું અને એ પછી આપણે એના જવાબ એ કેવી રીતે લખવામાં આવે છે એ વસ્તુ જોઈએ। તો મિત્રો આપણને સૌથી પહેલું જે એક્ઝામ્પલ આપવામાં આવેલું છે એમાં ઉદાહરણ છે વેર ઇઝ આશા। अपने जे एग्जांपल्स આપવામાં આવેલા છે એમાં આપણે સૌથી પહેલું એક્ઝામ્પલ જોઈએ વેર ઇઝ આશા। બરાબર? અહીં આશાના સ્થાન વિશે આશાની જગ્યા એના સ્થળ વિશે વેર ઇઝ આશા आशा क्या छे। बराबर? तो आशा घर में छे आपणे एक स्थल आपी शकीए आशा कोई एक गाम नी अंदर राजकोट अमदावाद सूरत वडोदरा बराबर वगैरह कोई एक गाम नी अंदर छे। एवी ज रीते कोई घरना स्थल जेम के बेडरूम में छे किचन में छे बराबर टेरेस पर छे अलग अलग प्रकार की जगह कोई पण एक जगह स्थल जे स्थान दर्शावे छे एवा शब्द द्वारा आपणे आ वाक्य जे छे एनो के जवाब आपी शकीए। बराबर? तो आपणे अहींया जे जवाब आवेलो छे ए छे आशा इज इन द किचन। आशा इज इन द किचन। બરાબર? રસોડામાં એવી રીતે આપણે એવો શબ્દ અહીંયા કિચન શબ્દ છે બરાબર ઇન ધ કિચન આપણે એવો શબ્દ આપ્યો એના બદલે આપણે એવો પણ લખી શકીએ ઇન ધ હાઉસ ઘરમાં છે બરાબર અથવા તો ઇન રાજકોટ ગામની જે જગ્યા છે એ પણ એક જગ્યા સ્થળ થયું સ્થાન થયું। બરાબર? તો જ્યારે વેરથી આપણે પ્રશ્ન પૂછીએ છીએ તો જવાબમાં વ્યક્તિનું પ્રાણીનું કે વસ્તુનું જેના સ્થાન વિશેની માહિતી પૂછાયેલી છે એના સ્થાન વિશેની એ માહિતી આપણે આપવાની થાય છે। બરાબર? એવી રીતે બીજો પ્રશ્ન છે વેર આર યોર બુક્સ ઉદાહરણ નંબર 2 વેર આર યોર બુક્સ। બરાબર છે?
उदाहरण नंबर बे अपने आपवामां आवेलुं छे वेर आर योर बुक्स तमारा पुस्तकों क्या छे तमारी चोपड़ियों ते क्या छे बराबर तो पुस्तकों नुं चोपड़ियों नुं स्थान ए क्या रहेलुं छे तो जवाब आपेलो छे माय बुक्स आर इन माय बेड जो है योर बुक जे छे एनुं अपने माय बुक्स एमां रूपांतर करी लईए बराबर प्रश्न आपणने पूछायो छे तमारा पुस्तको क्या छे तो ज्यारे आपणे एनो जवाब आपशुं ज्यारे आपणे मारा पुस्तको एवो ए शब्द जे छे एनो उपयोग करीए छीए बराबर ने तो अहींया योर बुक्स એવો શબ્દ છે એને આપણે અહીંયા માય બુક્સ એ પ્રકારના જવાબથી લખો માય બુક્સ આર ઇન ધ બેગ બરાબર બરોબર આપણા પુસ્તકો છે તે કબાટમાં પડેલા છે ટેબલ ઉપર પડેલા છે બરાબર તો આપણે એ પ્રકારનો જવાબ આપી શકીએ માય બુક્સ આર ઓન ધ ટેબલ ઇન ધ કબર્ડ બરાબર માય બુક્સ આર ઇન ધ કબર્ડ કબર્ડ શબ્દનો અર્થ અહીંયા કબાટ મારા પુસ્તકો એ કબાટમાં છે અથવા તો ઓન ધ ટેબલ મારા પુસ્તકો ટેબલ પર છે જ્યાં જગ્યા પર કે વસ્તુ રહેલી છે જે સ્થળ પર જે વ્યક્તિનું કે વસ્તુનું એના વિશે પ્રશ્ન પૂછવામાં આવેલો છે તે વ્યક્તિનું કે જે વસ્તુનું આપણે સ્થાન દર્શાવવાનું છે વેર પર બરાબર છે ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3 છે Where the children? Where the children? જો અહીં મિત્રો બીજો વેર જે યુઝ થયો છે એ ટુ બી ક્રિયાપદનું ભૂતકાળનો રૂપ છે બંનેનો ઉચ્ચાર એક જ થશે વેર બરાબર બંને શબ્દો જે છે એનો ઉચ્ચાર આપણે વેર એવા અર્થમાં જ લઈએ છીએ બરાબર તો અહીંયા વેર ધ ચિલ્ડ્રન વાક્ય ભૂતકાળમાં છે પ્રશ્ન જે આપણને પૂછવામાં આવેલો છે આ પ્રશ્ન જે છે એનો કાળ ભૂતકાળ છે તો આપણો એનો જવાબ જે છે જ્યારે આ પ્રશ્નનો આપણે આન્સર લખીએ તો આપણો આન્સર જે છે એ પણ સ્વાભાવિક છે કે ભૂતકાળમાં જ આવવો જોઈએ જે કાળમાં આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે આપણે એ પ્રમાણે એ કાળની અંદર એ જવાબ એ આપવાનો થતો હોય છે જેવી રીતે અહીંયા પ્રથમ અને બીજું ઉદાહરણ તમે જુઓ છો તો પ્રથમ અને બીજું ઉદાહરણ જે છે એમાં ટુ બી ક્રિયાપદનું વર્તમાનનું રૂપ એ ઉપયોગમાં લેવામાં આવેલું છે તો આપણે એના જવાબમાં પણ તમે જોઈ શકો છો કે ટુ બી ક્રિયાપદના વર્તમાનના રૂપથી જવાબ લખેલો છે એવી રીતે આ વાક્ય રચના એટલે કે વાક્ય રચના નંબર 3 ની અંદર ટુ બી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ઉપયોગમાં લેવામાં આવેલું છે એટલે આપણો જવાબ જે છે એ પણ ટુ બી ક્રિયાપદના ભૂતકાળના રૂપથી જ એ તૈયાર થશે બરાબર છે તો અહીંયા આપણને જે પ્રશ્ન આપેલો છે વેર ધ ચિલ્ડ્રન તો એનો જવાબ આપણા ગ્રામર બુકની અંદર છે ધ ચિલ્ડ્રન વેર ઇન ધ ગાર્ડન બાળકો ક્યાં હતા તો જવાબ છે ધ ચિલ્ડ્રન Where in the garden બાળકો ક્યાં હતા તો જવાબ છે બાળકો બગીચામાં હતા બરાબર ત્યાર પછી ઉદાહરણ નંબર 4 ઉદાહરણ નંબર 4 ને આપણે સમજીએ Where is the sun? Where is the sun? બરાબર સૂર્ય ક્યાં છે બરાબર છે સૂર્યનું સ્થાન તો સ્વાભાવિક વસ્તુ છે કે આનો જવાબ આપણે શું આપી શકીએ ઇન ધ સ્કાય જે આપણને આપવામાં આવેલો છે કે સૂર્ય જે છે આકાશમાં છે બરાબર તો સૂર્યનું સ્થાન સૂર્યની જગ્યા તો અહીંયા આપણે જવાબ આપેલો છે ધ સન
is in the sky, surya आकाश में है। मित्रों where थी जेना माटे प्रश्न पूछायो छे आपणे मात्र एनुं स्थान एनी जग्या क्या ए वस्तु ए व्यक्ति अथवा तो प्राणी के पदार्थ के जेना विषय बात करवामां आवेली छे ए क्या छे एनी माहिती जे छे ए आपणे एना जवाबमां आपवानी छे अथवा तो कोई व्यक्ति वस्तु पदार्थ के प्राणी क्या छे एनी माहिती ज्यारे आपणे जोती छे तो आपणे वेर थी ए एनो प्रश्न जे छे ए बनावशुं बराबर तो छेल्लो वाक्य उदाहरण नंबर 5 आपणे આપવામાં આવેલું છે વેર વોઝ મયંક ઉદાહરણ નંબર 5 વેર વોઝ મયંક મયંક ક્યાં હતો બરાબર વાક્ય ભૂતકાળમાં છે તો આપણો જવાબ જે છે એ પણ ભૂતકાળમાં થશે મયંક વોઝ ઇન ધ હાઉસ મયંક વોઝ ઇન ધ સ્કૂલ મયંક વોઝ ઓન ધ મેટ બરાબર ઘણા બધા પ્રકારના એ જવાબ કે જે મયંકના સ્થાનને મયંકની જે સ્થિતિ છે જગ્યા છે એને દર્શાવે છે તો અહીંયા આપણને એના માટે જવાબ આપેલો છે મયંક વોઝ બિહાઇન્ડ અ ટ્રી Mayank was behind a tree. Mayank વૃક્ષની પાછળ હતો બરાબર છે Mayank was behind a tree. તો અહીંયા where થી તે પ્રશ્નો અને એના જવાબો એ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એના વિશે એ આપણે માહિતી મેળવી છે ત્યાર પછી આપણને પાંચમા નંબરમાં એ આપવામાં આવેલું છે વેન પાંચ નંબરનો ડબલ્યુ એચ પ્રશ્ન સૂચક શબ્દ વેન ક્યારે બરાબર જ્યારે આપણે કોઈ વ્યક્તિ ની દ્વારા જે ક્રિયા થાય છે અથવા તો જે ક્રિયા થાય છે અથવા તો જે ક્રિયા થવાની છે એનો સમય એ જાણવો છે બરાબર તો સમય જાણવા માટે થઈ અને આપણે વેન થી એ પ્રશ્નો બનાવશું અથવા તો સમય જાણવા માટે થઈ અને આપણે વેન થી જે છે એ પ્રશ્ન એ તૈયાર કરશું અને વેન થી જ્યારે આપણને પ્રશ્ન પૂછાશે ત્યારે આપણે એના જવાબમાં એ ક્રિયા વ્યક્તિ દ્વારા થઈ છે કે કોઈ પ્રાણી દ્વારા થઈ છે બરાબર તો એ ક્રિયા જે છે એનો સમય એ આપણે દર્શાવવાનો છે બરાબર વેર અને વેન બંનેમાં આપણે આ વસ્તુને ખાસ યાદ રાખશું કે વેર થી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે સ્થાન એટલે કે જગ્યા એના નામનો ઉલ્લેખ કરવાનો થશે વેન થી જ્યારે આપણે પ્રશ્ન પૂછવામાં આવે તો વેન થી પૂછવામાં આવતા પ્રશ્નનો જવાબ આપણે સમય એ દ્વારા આપવાનો થાય છે અહીંયા આપણે કેટલાક એના માટેના ઉદાહરણો આપેલા છે આપણે એ ઉદાહરણોને એક પછી એક એ સમજીએ તો એમાં સૌથી પ્રથમ ઉદાહરણ આપણે આપેલું છે વેન ડુ યુ ગેટ અપ વેન ડુ યુ ગેટ અપ બરાબર તમે ક્યારે જાગો છો બરાબર તમે ક્યારે ઉઠો છો ગેટ અપ જાગવા ઉઠવા માટે બરાબર પથારીમાંથી જાગવા માટે કે ઉઠવા માટે વાપરવામાં આવતો શબ્દ છે વેન ડુ યુ ગેટ અપ તમે ક્યારે ઉઠો છો તો અહીંયા આપણે સમય દર્શાવવાનો થશે બરાબર હું 5 વાગે જાગું છું હું 8 વાગે જાગું છું 7 વાગે 6 વાગે બરાબર જેટલા વાગે આપણે જાગીએ છીએ એ સમય અથવા તો આપણે એમ પણ કહી શકીએ અર્લી ઇન ધ મોર્નિંગ વહેલી સવારમાં બરાબર
समय दर्शाविए वहेली सवार एक प्रकार नो समय थयो ने आपणे ज्यारे एम कहेशु के हुं सवारे वहेलो जागो छुं बराबर तो एनो अर्थ एवो थयो के तमे सवारमां वहेला के जागो छो एक प्रकार नो के समय थयो ज्यारे तमे कोई चोक्कस समय पण दर्शावी शको पांच वागे छ वागे आठ वागे बराबर छे अपने अहीं जवाब आपवामां आव्यो छे आई गेट अप एट 6 o'clock इन द मॉर्निंग आई get up at 6 o'clock in the morning barabar I get up at 6 o'clock in the morning hu savar ma 6 kalake jagu chu उदाहरण नंबर व्हेन डज योर फादर गो टू ऑफिस उदाहरण नंबर Does your father go to office? When does your father go to office? तुम्हारा पिता कितना बार ऑफिसे जाए छे कार्यालय जाए छे या तो शॉप दुकान पर कोई व्यवसाय करता हो तो ए दुकाने जता हो बराबर बिजनेस पर जता हो शॉप बराबर तो यहां व्हेन डज योर फादर गो टू ऑफिस तो ए समय कयो कितना वागे पिता जे छे ए ऑफिसे जाय छे तो यहां जवाब आपेलो छे माय फादर गोस टू ऑफिस एट 10 o'clock माय फादर evening
બરાબર સો સાંજે 5 વાગે રમે છે એમ પણ લખી શકીએ ઇન ધ ઇવનિંગ એટ 5 ઓક્લોક બરાબર સાંજના 5 વાગે રમે છે અથવા 6 ઓક્લોક 6 વાગે રમે છે સમય આપણે દર્શાવીએ છીએ ફરી વખત મિત્રો અહીંયા આપણે ડબ્લ્યુએચ ક્વેશ્ચન્સ જે છે એને ડિવિઝનમાં એ આપણે જોઈ લઈએ આપણે કયા કયા એ ડબ્લ્યુએચ શબ્દો કે જેને પ્રશ્નમાં ફેરવતા શીખ્યા તો આપણે કુલ 5 એ શબ્દો છે ડબ્લ્યુએચ ના કે જેને આપણે અહીંયા પ્રશ્નમાં ફેરવવાના અને એના આન્સર આપવાના સૌથી પહેલું આપણે હુ બીજા નંબર પર વોટ ત્રીજા નંબર પર વિચ ચોથા નંબર પર વેર અને અત્યારે સૌથી છેલ્લું 5 નંબર ઉપરનું આપણે વેન એ વસ્તુ સમજ્યા છે ફરી વખત આ જે આપણે 3 પાર્ટમાં ડબ્લ્યુએચ ક્વેશ્ચન્સ નો વિડિયો જે છે એ તમારા સુધી 3 ભાગમાં એ પહોંચેલો છે ભાગ 1 ની અંદર 2 ડબ્લ્યુએચ ક્વેશ્ચન્સ તે આપણે સમજેલા હતા નહીં સોરી ભાગ 1 ની અંદર માત્ર એક હુ વિશે વાત કરી હતી ભાગ 2 ની અંદર આપણે વોટ અને વિચ વિશે વાત કરી છે અને આ ત્રીજા ભાગમાં આપણે વેર અને વેન વિશે એ ચર્ચા કરી છે હવેનો આપણો વિડિયો આ ના એક્સરસાઇઝ જે છે એના સોલ્યુશન માટેનો રહેશે એક્સરસાઇઝમાં આપણને કુલ 3 એ પ્રશ્નો આપવામાં આવેલા છે ત્રણેય પ્રશ્નોની અંદર 10-10 એ ક્વેશ્ચન આપણને આપવામાં આવેલા છે કે જેના 5-5 ક્વેશ્ચન્સ એ હવે પછીની એક્સરસાઇઝમાં હવે પછીનો જે આપણો વિડિયો આવશે એક્સરસાઇઝ સોલ્યુશન માટેનો આ ચેપ્ટર નંબર 4 માં એ આપણે નેક્સ્ટ હવે સોલ્યુશન કરશું